गुड मॉर्निंग बाळकों, जय श्री कृष्ण। गया चेप्टर ने अंदर आपणे गया लेक्चर ने अंदर के चेप्टर नंबर 3 एना विषय आपणे थोड़ुं जोयुं धातु अने अधातु ની સમાનતા શું છે, એ બેના લક્ષણો શું છે, એના ગુણધર્મો શું છે, એના વિશે મેં થોડું અમથું તમને માહિતગાર કર્યા હતા। તો હવે પછી આપણે કોષ્ટક જોવાનું છે કે ધાતુ અને અધાતુ સંબંધિત તમારા અવલોકનોનું કોષ્ટકમાં 3.1 ની અંદર સંકલન કરો। તો ધાતુઓનું તો આપણે જોઈ ગયા, અધાતુઓનું પણ આપણે જોઈશું। તો શું કહે છે, પહેલું કે તમારે અહીંયા તત્વ લખવાનો છે। એ તત્વ એક લખો, દાખલા તરીકે કાર્બન કરશો, કાર્બન તેની સંજ્ઞા છે સી, સપાટીનો પ્રકાર છે ચળકાટ ધરાવે, સપાટી એટલે કે કેવું, કાર્બન કેવું છે, નરમ છે કે સખત છે, તો સખત છે। જો ટીપાઉપણું નથી, કાર્બન અધાતુ છે એટલે એને ટીપાઉપણું ન હોય, તણાવપણું ન હોય, ઉષ્માનું વહન હોઈ શકે નહીં અને રણકાર પણ ઉત્પન્ન કરી શકતું નથી। ના કરી શકો તો જો બી ચાલે, હા અહીંયા ના કરો ને તો બી ચાલે। એવી જ કાર્બન છે એનું તમારે એવી રીતે, પછી દાખલા તરીકે સલ્ફર કરો, તો સલ્ફર છે એ ચળકાટ ધરાવતું નથી, સલ્ફર છે તો તમે કરી શકો સલ્ફર, તો એસ તો કે ચળકાટ ધરાવતું નથી, વિહીન કરો તો બી ચાલે, ચળકાટ વિહીન, ચળકાટ ધરાવતું નથી, એ નરમ હોય છે અને આમાં ક્યારેય પણ કોઈ પણ વિદ્યુતનું વહન પણ ન થાય, શક્તાય પણ ન ધરાવે અને તણાવ પણ હોતું નથી। એટલે કહેવાનો અર્થ શું છે કે અધાતુ છે એ સખતાઈમાં કેવું હોય છે, તો કે નરમ હોય છે। જો કાર્બન છે ને એ સખત પણ છે, કાર્બન છે એ સર્વોપરી બહુગુણીય છે, ટીપાઉપણું ન હોય, તણાવપણું ન હોય, વિદ્યુતનું વહન પણ ન હોઈ શકે અને રણકાર પણ ઉત્પન્ન કરી શકતું નથી। એટલે કહેવાનો અર્થ કે ધાતુથી અધાતુ અલગ રીતે બંનેના ગુણધર્મો ધરાવતો હોય છે। હવે કોષ્ટકમાં જો તમે અહીંયા એમનો જવાબ બી આપેલો છે, કોષ્ટક 3.1માં નોંધાયેલા અવલોકનના આધારે વર્ગમાં ધાતુઓ અને અધાતુઓના સામાન્ય ભૌતિક ગુણધર્મની ચર્ચા કરો, તમે ચોક્કસપણે તારણ પર પહોંચશો કે તમારા માત્ર તત્વોના ભૌતિક ગુણધર્મોના આધારે જેનું વર્ગીકરણ ન કરી શકે। જો શું કહ્યું છે કે તમે, આપણે કોઈ પણ તત્વ છે આપણી પાસે, ધાતુ હોય કે અધાતુ હોય, એનું ફક્ત ભૌતિક ગુણધર્મોના આધારે એવું ન કરી શકાય કે આ વર્ગીકરણને આધાર વર્ગીકરણ કરી શકો, કારણ કે ન કરી શકાય। શું કામ કે તેના ઘણા અપવાદ સ્વરૂપે છે। મેં હમણાં તમને કહ્યું હતું કે બંને અધાતુ છે, કાર્બન અને સલ્ફર, તો એનું સખત આ નરમ હતું, બરાબર છે, તો એના આધારે વર્ગીકરણ કરી શકાય નહીં, કારણ કે તેના ઘણા એવા તત્વો છે જે અપવાદ સ્વરૂપે હોય છે, એ ધાતુય નથી અને અધાતુય નથી, અપવાદ સ્વરૂપે છે। ઉદાહરણ તરીકે પારો, મર્ક્યુરી, એચજી, એચજી પારો છે, મર્ક્યુરી છે ને, એ સિવાયના તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે, જ્યારે આ પ્રવાહી સ્વરૂપે ધરાવે છે। જો શું કહે છે કે આ પારો છે ને એ સિવાય તત્વ છે, એ સિવાયના બધા જ ધાતુ તત્વો છે ને એ ઓરડાના ઘન સ્વરૂપમાં છે, જ્યારે પારો શું છે એ પ્રવાહી સ્વરૂપમાં છે। પ્રવૃત્તિ 3.5માં તમે અવલોકન કર્યું હશે કે ધાતુ ઊંચા ગલનબિંદુ ધરાવે છે, રાઈટ, આપણે ધાતુ વિશે જ્યારે જોયું હતું ત્યારે પણ આપણે જોયું હતું કે ધાતુ છે એ શું છે, ઊંચા ગલનબિંદુ ધરાવે છે। હવે આપણે શું કરશું, પરંતુ આપણે જોયું કે ધાતુ છે એ ઊંચા ગલનબિંદુ ધરાવે છે, પરંતુ અપવાદ સ્વરૂપે પણ એવા તત્વો હોય છે, તો કયા તત્વ છે, ગેલિયમ અને સીઝિયમ ઘણા નીચા ગલનબિંદુ ધરાવે છે। જો બંને વૈજ્ઞાનિક ઉપનામ છે, ગેલિયમ અને સીઝિયમ એ તત્વ છે એ ઘણા નીચા ગલનબિંદુ ધરાવે છે, આ બે ધાતુઓ તમારી હથેળી પર રાખો ને તો એ પીગળી જશે, તો એ પ્રવાહી સ્વરૂપે છે અને ધાતુ છે એ તો ઘન સ્વરૂપે છે, સોલિડ છે, તો આ બંને અપવાદ સ્વરૂપે છે, જેમ આપણે પારો કહ્યો છે એવી જ રીતે ગેલિયમ અને સીઝિયમ એ પણ કેવા છે, એ તમે હથેળીમાં લાવશો ને તો એ પીગળી જશે, પ્રવાહી સ્વરૂપે થઈ જશે, આયોડિન અધાતુ છે પરંતુ ચમકદાર છે, આગળ આપણે કાર્બનનું જોયું તો કાર્બન છે એ પણ ચમકદાર છે, એવી જ રીતે આયોડિન અધાતુમાં આવે છે,
પરંતુ ચમકદાર છે, કેમ કે અધાતુ છે ચમકદાર ચળકાટ ધરાવતું નથી, પરંતુ અપવાદ સ્વરૂપે આ તત્વો આપેલા છે. એટલે શું કહે છે, આયોનિક અધાતુ છે પરંતુ તે ચમકદાર પણ ધરાવે છે. કાર્બન અધાતુ છે, જો હમણાં જ આપણે જોયું કાર્બન અધાતુ છે સલ્ફરની જેમ જ, કાર્બન અધાતુ છે જે વિવિધ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. દરેક સ્વરૂપમાં અપર રૂપ કહેવામાં આવે છે. એ કાર્બન છે, મેં તમને એવો શબ્દ વાપરેલો હતો કે કાર્બન છે ને બહુ સ્વરૂપીય હોય છે, એક કરતા વધારે સ્વરૂપો ધરાવતા. અહીંયા મેં લખ્યું છે કે અપર રૂપ ધરાવે છે, કેમ કે કાર્બન લગભગ મોસ્ટલી બધાની અંદર આવી જશે. કાર્બનનું અપર રૂપ હીરો સખત કુદરતી પદાર્થ તરીકે પણ જાણીતો, તે ખૂબ જ ઊંચું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ જાય છે, કેમ કે હીરો છે ને એ સખત પદાર્થ છે, એ પણ અપવાદ સ્વરૂપે છે. હીરો સખત પદાર્થ છે, એ ધાતુમય ના ગણાય, અધાતુમય ના અપવાદ સ્વરૂપે છે, કેમ કે એને ભાંગશો એટલે ભૂકો થઈ જશે. અને આમ જુઓ તો એ ઘન સ્વરૂપે છે. એટલે શું કીધું, તેમનું ગલન બિંદુ હીરો સખત પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે અને કુદરતી પદાર્થ તરીકે પણ, કેમ કે ખાણમાંથી મળતો આવે છે એટલા માટે તેને કુદરતી પદાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ખૂબ જ ઊંચું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ ધરાવે છે. કાર્બનનું એક અન્ય અપર રૂપ ગ્રેફાઇટ, જે કે તમે પેન્સિલની અંદર વાપરો છો ને, એ ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક છે. જો કેટલા અપવાદ સ્વરૂપે તત્વો આપેલા છે ને એમની જાણ આપે છે કે કેટલા તત્વો એવા છે કે જે અપવાદ સ્વરૂપ રહે છે. તો કે કાર્બનનું અન્ય એક ગ્રેફાઇટ વિદ્યુતમાં વહન થઈ શકે છે. ગ્રેફાઇટ જે આપણે પેન્સિલ લખો છો ને, પેન્સિલ અણી છે, ગ્રેફાઇટ નહી છે, તો એ પણ સુવાહક છે. આલ્કલી ધાતુઓ, તો કે લિથિયમ સોડિયમ પોટેશિયમ, આ બધા તત્વો છે એ શું છે, આલ્કલી ધાતુઓ છે. એટલી નરમ હોય છે આલ્કલી ધાતુની અંદર લિથિયમ સોડિયમ અને પોટેશિયમનો સમાવેશ થાય છે. આલ્કલી ધાતુ શું હોય છે, તો કે એટલી નરમ હોય છે કે તેને છરી વડે કાપી પણ શકો છો, કાપી પણ શકાય છે. તે ઓછી ઘનતાની નીચા ગલન બિંદુ હોય તો જ આ પરિણામ શક્ય બનશે. તત્વોને તેના રાસાયણિક ગુણધર્મના આધારે ધાતુ અને ધાતુઓમાં વધુ ચોક્કસપણે વર્ગીકરણ કરી શકાય છે. તો પહેલા પ્રવૃત્તિ જોઈશું આપણે 3.8, કે મેગ્નેશિયમની પટ્ટી અને થોડો સલ્ફર પાવડર લો. શું કહ્યું છે, જો મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે. હરેકને આપણે એ પ્રયોગ આપણે 8મા ધોરણથી કરતા આવીએ છીએ, મેગ્નેશિયમની પટ્ટીને જો સળગામાં આવે, ઓક્સિજનની હાજરીમાં જો સળગામાં આવે તો સળગી ઉઠે છે અને જગા સાથે સફેદ જળથી એ સળગે છે. અને સલ્ફર પાવડર લો, અધાતુ છે. હવે મેગ્નેશિયમની પટ્ટીને પહેલું સલ્ફર પાવડરને એક બાજુ છોડી દો. પહેલું શું કરવાનું છે કે મેગ્નેશિયમની પટ્ટી અને થોડો સલ્ફર બંને નીકળવાના છે, પરંતુ પહેલું મેગ્નેશિયમની પટ્ટી સાથે પ્રક્રિયા કરશો કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો, તેની રાખ એકત્ર કરી અને પાણીમાં ઓગાળો. જે મેગ્નેશિયમની પટ્ટી સળગે છે ત્યારે એમની રાખ આવશે, એટલે એનું નિપજ કહેવામાં આવે છે. એનું શું કહેવાય છે, નિપજ. એ પાણીમાં ઓગાળવાની છે અને પરિણામની દ્રાવણને લાલ અને ભૂરા બંને જેવી રાખ આવી છે ને, એ રાખની અંદર પાણી રાખી દો. પછી પાણીમાં ઓગાળી નાખવાની છે રાખ, અને પછી શું કરવાનું છે, તો કે લાલ અને ભૂરા આ બંને લિટમસ પત્ર વડે એ દ્રાવણનું ચકાસણી કરવાની છે. મેગ્નેશિયમની સળગાવતા ઉપજતી નિપજ એસિડિક છે કે બેઝ છે. તો આપણે આ જોઈ ગયા છે કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો ને એટલે બેઝ તરીકે ઓળખવામાં આવે છે. બેઝ છે, ઠંડો પદાર્થ છે. હવે સલ્ફર પાવડરને સળગાવો. ચાલો મેગ્નેશિયમની પટ્ટીનું કામ પૂરું થઈ ગયું, હવે શું આવશે, તો કે સલ્ફર પાવડરને સળગાવો. ઉત્પન્ન ધુમાડાને એકત્ર કરવા માટે સળગતા સલ્ફરની ઉપર કશનળી રાખો. જે સલ્ફર સળગે છે ને એની અંદરથી જે ધુમાડો નીકળશે ને, ત્યાં તમારે કશનળી રાખી દેવાની છે. અને કશનળી રાખી મૂકી દો અને ઉપયુક્ત કશનળીમાં થોડું શું કરવાનું છે, પાણી ઉમેરી દેવાનું છે. એટલે ધુમાડા સાથે પાણી થઈ જશે, હલાવો અને પછી એમને પણ લાલ અને ભૂરા લિટમસ પત્ર વડે ચકાસ કરો. તો સલ્ફરને સળગાવતા શું ઉત્પન્ન થશે, થતી નિપજ એસિડિક છે કે બેઝ છે. તો આપણે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવ્યું ને, એટલે ઓક્સિજનની હાજરીમાં સળગાવ્યું છે, રાઈટ ને, એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે આપણને. નિપજ તરીકે શું મળશે, અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે, જે શું છે, બેઝ છે. જ્યારે સલ્ફરને હાજરીમાં
હવાની હાજરીમાં સળગાવતો સલ્ફર ડાયોક્સાઇડમાં સલ્ફર ઓક્સાઇડ મળશે. શું મળશે? સલ્ફર ઓક્સાઇડ મળશે, જે એસિડિક છે કે બેઝ તો એ બેઝ છે. તમે લિટમસ પત્ર વડે ચેક કરો તો તમને ખ્યાલ આવશે કે શું છે, એ બેઝ છે. આના દ્રાવણમાં આપણું લિટમસ પત્ર છે એ લાલ બની જશે. અહીંયા લિટમસ પત્ર ભૂરો બનશે, એટલે ભૂરો હોય તો બેઝ હોય અને લાલ હોય તો એસિડિક હશે. તો ભૂરા અને લિટમસ પત્ર વડે ચકાસશું તો આપણને જે સલ્ફર ઓક્સાઇડ મળ્યું છે, નિપજ તરીકે સલ્ફર ઓક્સાઇડ મળ્યું છે, એ સલ્ફર ઓક્સાઇડ છે એ શું હશે? એસિડિક હશે. હવે શું આ પ્રક્રિયા સમીકરણ તમે લખી શકો છો? તો કે હા, આપણે બંને સમીકરણ હું અહીંયા લખી દઉં છું. અહીંયા મેગ્નેશિયમ તો કે 2 Mg + O2 = 2. આપણે સમીકરણ જો આ શું તમે પ્રક્રિયાના સમીકરણ લખી શકો છો? તો કે હા. તો અહીંયા શું આવશે? તો કે 2 MgO આ રીતે. હવે એ જ MgO તમને અહીંયા આપ્યું છે કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી. તો કે હા, હવાની હાજરીમાં સળગાવી, ઓક્સિજનની હાજરીમાં સળગાવી. તો તમને કઈ નિપજ મળી? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળી. હવે એ જ મેગ્નેશિયમને પાણીમાં ઓગાળવાનું છે. તો એ મેગ્નેશિયમને હું પાણીમાં ઓગાળું, બરાબર, Mg + H2O, રાઈટ? તો શું મળશે આપણને? જો શું કહે છે, MgO એટલે કે મેગ્નેશિયમની અંદર પાણીને, મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એની અંદર પાણી રાખવાનું છે. તો તમને શું મળશે? MgOH2 મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે બેઝ મળ્યો કે નહીં ભાઈ? તો મેં તમને અહીંયા આવું કહ્યું હતું કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે ને બેઝ લિટમસ પત્ર વડે, પરંતુ એની રાસાયણિક પ્રક્રિયા કરશો તો બી ખબર પડી જશે કેમ કે એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. તો આ મેગ્નેશિયમની પ્રક્રિયા થઈ, હવે આવશે સલ્ફરની. તો કે સલ્ફર S+O2 ઓક્સિજનની હાજરીમાં થશે એટલે HO2 થશે, રાઈટ ને ભાઈ? જો શું થશે કે સલ્ફરની કષાયમાં મૂકો અને પાણી તમે એને ધુમાડા સાથે પાણીને ઉમેરો તો આપણને સલ્ફર હતું અને એને ઓક્સિજનની હાજરીમાં આપણે સળગાવ્યું, બરાબર. તો શું મળ્યું? સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ મળ્યું. હવે એને જ પાછું પાણી ઉમેરવાનું છે, જો છે. તો કે સલ્ફર ઓક્સાઇડ ડાયોક્સાઇડ પ્લસ H2O = શું મળશે? તો કે H2 HO2 છે, એક O ઉમેરી દો એટલે SO3 સલ્ફર, હા, હાઇડ્રોજન સલ્ફાઇડ મળી જશે. એટલે તમને શું મળે? જો પહેલું મેગ્નેશિયમની પ્રક્રિયા કરી હાઇડ્રોજન ઓક્સિજન સાથે, તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યું, Mg, પછી પાછું H2O, તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ છે, અને આ શું થાય છે? એસિડિક. આપણે સલ્ફ્યુરિક એસિડ, આપણે અહીંયા બેઝ કહ્યું છે, અને આ શું આવશે? સલ્ફ્યુરિક એસિડ થશે. જો હવે રસ, સલ્ફ્યુરસ એસિડ અને સલ્ફ્યુરિક એસિડ, જો 4 આવે તો સલ્ફ્યુરિક એસિડ આવશે, સલ્ફ્યુરસ એસિડ H2SO3. એટલે જો એમને જ સલ્ફર ડાયોક્સાઇડને પાછું પાણી સાથે પ્રક્રિયા કરવાથી આપણને શું મળશે? સલ્ફ્યુરસ એસિડ મળી જશે. તો આ એસિડિક પ્રક્રિયા થઈ અને આ પ્રક્રિયા શું થશે? બેઝની પ્રક્રિયા થશે. એવી જ રીતે મોટા ભાગની હવે શું કરશે? મોટા ભાગની અધાતુઓ પાણીમાં ઓગળે ત્યારે એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. મેં તમને હમણાં કહ્યું કે પાણી ઓગળું તો શું મળ્યું આપણને? એસિડિક. અને જ્યારે બીજી તરફ મોટા ભાગના ધાતુઓ બેઝ ઓક્સાઇડ આપે છે. હવે પછીના વિભાગમાં તમે ધાતુ ઓક્સાઇડ વિશે વધારે શીખશો. ચાલો ધાતુના રાસાયણિક ગુણધર્મો જોશું. આપણે શું કહે છે કે જો આ પોઈન્ટ તમારી બુક્સની અંદર, અલમીન્સ કે બુક્સમાં છે, પરંતુ તમારી એક્ઝામની અંદર આ પોઈન્ટ રદ કરી નાખવામાં આવેલો છે. અહીં સુધી આપણે ફાઇનલ છે, પરંતુ આ પોઈન્ટ છે એ આપણે રદ કરાવવામાં આવ્યો છે. તો આપણે જોશું થોડું આમ તો એ ધાતુના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે. વાંચવાનું તો ખરા જ છે. આપણે વિભાગ 2.1 અને 2.3 માં ધાતુના રાસાયણિક ગુણધર્મો વિશે શીખીશું. તે નીચે દર્શાવેલા ધાતુના નમૂના એકત્ર કરો. એલ્યુમિનિયમ, કોપર, લોખંડ, લેડ, મેગ્નેશિયમ, ઝીંક અને સોડિયમ, આટલી વસ્તુ, આટલા તત્વો આપણે ભેગા કરવાના છે. એલ્યુમિનિયમ Al, કોપર Cu, લોખંડ Fe, Al, Li, Lb, લેડ, મેગ્નેશિયમ Mg, ઝીંક Zn અને સોડિયમ Na, આટલી તત્વો આપણે ભેગા કરશું. પછી જોઈએ શું કરવાનું છે.
તો કે ધાતુઓ હવામાં સળગે ત્યારે શું થાય છે? આ બધી ધાતુઓ હવામાં સળગે ત્યારે શું થશે? તો કે તમે પ્રવૃત્તિ 3.8માં જોઈ ગયા કે મેગ્નેશિયમ હવામાં સફેદ જ્યોત સાથે રહે છે, જગારા સાથે સફેદ જ્યોત સાથે સળગે છે. શું તમામ ધાતુઓ આ જ પ્રકારે વર્તતે હશે? ચાલો આપણે નીચેની પ્રવૃત્તિ કરીશું. બધા ધાતુઓ છે એ હવાની હાજરીમાં સળગતા હશે, તો એમના માટે આપણે એક પ્રવૃત્તિ કરવી પડશે. શું કહે છે કે નીચે દર્શાવેલા તમારા શિક્ષકની મદદ જરૂરી છે. આંખોની સુરક્ષા માટે જો વિદ્યાર્થી ચશ્મા પહેરે તો વધારે સારું, કેમ કે આપણે આમાં ધાતુઓને સળગાવવાના છે. એટલે તમે કદાચ ચશ્મા પહેરી અને આ પ્રક્રિયા કરશો તો વધારે સારું. તો ઉપર લીધેલા નમૂના પૈકી એક ને ચીપિયા વડે પકડો. ઉપર નમૂના બધા તત્વો આપણે એકત્રિત કર્યા છે, એમાંથી કોઈ બી તત્વ એક લઈ લો અને ચીપિયા વડે બર્નરની જ્યોત પર સળગાવવાનો પ્રયાસ કરો. અન્ય ધાતુના નમૂના પણ પુનરાવર્તન કરો. બધા મેં ધીરે ધીરે એક એક આપણે જેટલા આપણે કર્યા છે ને, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કોપર, ફેરસ, આ બધાને ધીરે ધીરે બર્નર વડે ગરમ કરતું જવાનું છે અને પુનરાવર્તન કરતું જવાનું છે. જો નિપજ મળે તો એકત્ર કરો. જેમ આપણે મેગ્નેશિયમમાં કેમ નિપજ મળી હતી એવી રીતે જો નિપજ મળતી હોય તો ભેગી કરી અને પાછું અમને લિટમસ પત્ર વડે જોવાનું છે. પછી શું કહે છે, જો નિપજ તેમજ ધાતુની સપાટીને ઠંડી કરો. હવે તમને જે નિપજ મળી છે ને એ નિપજ અને ધાતુ બંને ગરમ થઈ ગયા છે, બંને પહેલાં શું કરવાના છે, એને ઠંડા પાડી દેવાના છે. કઈ ધાતુ આસાનીથી સળગે છે? જો તમને પ્રશ્ન પૂછ્યો કે આપણી પાસે કેટલા તત્વો છે, એલ્યુમિનિયમ છે, કોપર છે, ફેરસ છે, સોડિયમ છે, આ બધા જ છે, તો એમાંથી શું કહે છે કે તમને કઈ ધાતુ આસાનીથી સળગે છે? તો આપણને ખ્યાલ છે કે મેગ્નેશિયમ છે એ આસાનીથી સળગી જશે. ધાતુ સળગી ત્યારે તમે જ્યોતના કયા રંગનું અવલોકન કર્યું? મેગ્નેશિયમ સળગ્યું ને ત્યારે જગારા મારતી સફેદ જ્યોતનું અવલોકન કર્યું. કેમ કે જ્યારે મેગ્નેશિયમ આસાનીથી બધા તત્વો કરતા સૌથી વધારે કઈ ધાતુ સળગશે? તો કે મેગ્નેશિયમ. અને મેગ્નેશિયમ જ્યારે સળગી ને ત્યારે એકદમ જગારા મારતી સફેદ જ્યોતનું અવલોકન આપણે કર્યું. સળગે પછી ધાતુની સપાટી કેવી દેખાય છે? સફેદ કલરની, ચળકતી સફેદ કલરની સપાટી સળગી ગઈ ને પછી તમે જુઓ ને મેગ્નેશિયમની પાટી કઈ દેખાય? એકદમ ચમકતી સફેદ કલરની સપાટી દેખાશે. હવે ધાતુઓને તેમની ઓક્સિજન પ્રતિની પ્રતિક્રિયાત્મકતાના ઉત્તરતા ક્રમમાં ગોઠવો. શું નિપજો પાણીમાં દ્રાવ્ય છે? બધા જ પાણીમાં દ્રાવ્ય હોતા નથી. તો આપણે જોશું ધાતુઓના ઓક્સિજન પ્રતિની પ્રતિક્રિયાત્મક ઉત્તરતા ક્રમમાં ગોઠવવાની છે. તો તમે જેમ જેમ અમને એક એક બર્નરના જ્યોત પણ સળગતા જાઓ ને એમ તમારે જોવાનું. તો પહેલું આપણે શું હતું? તો કે ભાઈ સોડિયમ, પછી તો કે મેગ્નેશિયમ, મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ પછી જોજો શું કહે છે. ઓક્સિજન પ્રતિની પ્રતિક્રિયાત્મકતાના આધારે ઉત્તરતા ક્રમની અંદર ગોઠવાનું છે. તો પહેલું તમે સોડિયમ કરશો, પછી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પછી ઝીંક, પછી લેડ, પછી પહેલો ફેરસ, પછી લેડ અને પછી કોપર. આ રીતે ઉતરતા ક્રમમાં તમારે ગોઠવાનું છે. શું બધા જ પાણીમાં દ્રાવ્ય છે? તો શું બધા જ નિપજો પાણીમાં દ્રાવ્ય હોતા નથી? કેટલા છે? તો કે સોડિયમ છે, સોડિયમ છે એ પાણીમાં દ્રાવ્ય છે, મેગ્નેશિયમ, આ બધા પાણીમાં દ્રાવ્ય છે. તો તમને આ બધું જ ખાસ વસ્તુ આ જોવાની છે કે ઉતરતો ક્રમ તમે ગોઠવો. ફરીથી એકવાર આને બોલી જાઉં છું, આ બધા પ્રશ્નોના જવાબ આપણે આપ્યા છે, ફરીથી બોલું છું. એ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, પછી ફેરસ, લેડ અને પછી આવશે કોપર. ચાલો હવે જો લગભગ તમામ ધાતુ ઓક્સિજન સાથે સંયોજાય અને ધાતુ ઓક્સાઇડ બનાવે છે. હવે પહેલું જ ધાતુ પ્લસ ઓક્સિજન ધાતુ ઓક્સાઇડ બનાવે છે. ઉદાહરણ તરીકે જ્યારે તમે કોપરને હવામાં ગરમ કરવામાં આવે ને ત્યારે ઓક્સિજન સાથે સંયોજન કાળા રંગનું, ઘણી વખત તમે જોશો કે તમે તાંબાનું વાસણ કે પિત્તળનું વાસણ ગરમ કરશો ને એટલે એની ઉપર પહેલું કાળા કલરની મેસ જમી જશે. એટલે શું કહે છે, હવામાં જો ગરમ કરો તો ઓક્સિજન સાથે સંયોજન કાળા રંગનો કોપર ઓક્સાઇડ મળે છે. CU, 2CU + O2 = 2CUO. એટલે કે કોપર અને ઓક્સિજનની હાજરીમાં કોપર ઓક્સાઇડ બને છે. તેવી જ રીતે એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને છે. 4Al + 3O2 એટલે એલ્યુમિનિયમ હવાની હાજરીમાં શું મળશે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3. પ્રકરણ 2 માં આ પણ તમારે રદ કરવામાં આવ્યું છે, પણ સમજવાનું કે પ્રકરણ 2 માંથી
बात याद करो कि कॉपर ऑक्साइड कई रीते हाइड्रोक्लोरिक एसिड આપણે જોયું હમણાં જ કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે. પ્રકરણ બે ની અંદર એસિડ બેઝને ક્ષાર આપણે જોયું ને, એની અંદર પણ આપણે પ્રક્રિયા જોઈ કે હાઇડ્રોક્લોરિક એસિડ છે ને H2SO4 અને પ્લસ H2O આ બંને પ્રક્રિયા કઈ રીતે થાય છે તો કે ધાતુ ઓક્સાઇડ કેવા છે બેઝ છે આપણે હમણાં જોયું. પરંતુ અમુક ધાતુ ઓક્સાઇડ એવા છે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ વગેરે એસિડિક અને બેઝ બંને વર્તુણાંક ધરાવતા. અમુક તત્વ એવા હોય છે, જો શું કહેવા માંગે છે, અમુક તત્વ હોય છે કે એસિડિક ધરાવતા હોય અને બેઝ પણ ધરાવતા હોય, તો એવા તત્વને ઉભયગુણી ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આપણે કહીએ છીએ ને કે જમીન ઉપર રહેતું હોય, પાણી ઉપર રહેતું હોય, એવા સજીવને શું કહેવાય, તો કે ઉભયજીવી કહેવાય. એવી જ રીતે આ પ્રક્રિયાની અંદર પણ હોય છે કે અમુક તત્વ છે એસિડિક સ્વભાવ ધરાવતા, અમુક બેઝ તો બંને ધરાવતા હોય એસિડ, અને બંને પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી બનાવે છે, તો એને શું કહેવાય, અભયગુણી ઓક્સાઇડ તરીકે ઓળખાય છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ નીચે પ્રમાણે એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરશે. જો શું કહે છે, Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ જો એ એસિડ સાથે પ્રક્રિયા કરશે HCl હાઇડ્રોક્લોરિક એસિડ, તો શું બનશે, એ HCl3 પ્લસ પાણી છૂટું પડશે. આ પ્રક્રિયા એટલે કે શું, અહીંયા જ જોવાનું છે ખાસ કે શું છે, એસિડ સાથે પ્રક્રિયા કરશે તો એસિડિક સ્વભાવ થશે, એ જ એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એ પાછું બેઝ સાથે પ્રક્રિયા કરશે. એટલે બંને તત્વ બંને ધરાણ તો શું થયું, ક્ષાર મળ્યો. પેલું ક્ષાર અને પાણી છૂટું પડ્યું, ક્ષાર અને પાણી બનાવે તો એને ઉભયગુણી ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો Al2O3 પ્લસ 2NaOH એટલે આ બેઝ છે, તો શું બનશે, 2NaAlO3 2 અને પાણી છૂટું પડશે. તો આ ઉભયજીવી છે બંને તત્વો, સોડિયમ એલ્યુમિનેટ આ બંને તત્વો છે. આ તત્વો એક જ છે પરંતુ બંને એસિડિક અને બેઝ બંને ગુણધર્મો ધરાવતા ઉભયગુણી ઓક્સાઇડ બનાવે છે. જોજો રાસાયણિક પ્રક્રિયા નથી. મોટાભાગના ધાતુ ઓક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય હોય છે, પરંતુ આમાંના કેટલાક પાણી દ્રાવ્યથી આલ્કલી બનાવે છે, બેઝ બનાવતા હોય છે. સોડિયમ ઓક્સાઇડ અને પોટેશિયમ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ નીચે મુજબનો આલ્કલી ઉત્પન્ન કરે છે, Na2O પ્લસ H2O. જો અહીંયા એસ અને એલ શું કામ આવી પાછી આપણે સમજાય હતું, કેમ કે આ છે એ સોલિડ છે એટલે ધાતુ છે, એલ એટલે લિક્વિડ છે, એટલે તો શું બનશે, 2NaOH એકવા એટલે જલીય દ્રાવણ, બંને ભેગા થશે એટલે જલીય દ્રાવણ બનશે. અને એવી જ રીતે પોટેશિયમ ઓક્સાઇડ તો K2O જે સોડિયમ છે એને પાણી સાથે પ્રક્રિયા કરશું તો શું બનશે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે બંને બેઝ પ્રક્રિયા કરશે, આલ્કલી ઉત્પન્ન કરશે, બેઝિક પ્રક્રિયાઓ કરશે. હવે આપણે આગળ જોઈશું.